મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કાર્યરત હોય તે દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટ મેરી સ્કૂલ નજીકથી એક શખ્સને જાલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. 2000ના દરની અને 100ના દરની કુલ 140 નંગ જાલી નોટ સાથે ઝડપી પાડીને ઘરે તલાશી કરતા ઘરે નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું ત્યારે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાય છે. અહેવાલ રવિ નિમાવત, મોરબી. 10મી માર્ચથી જ્યારથી આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ પ્રોહિબિશન, દારૂ, જુગાર તમામ કેસો માટે પ્રયત્નશીલ છે. આજે એસઓજી પીઆઈ સલીમ સાટી તથા એસઓજી પીઆઈ જેએમ આલ એ લોકોને જ હકીકત મળી હતી. એના આધારે એક મનીષ મંગળભાઈ પટેલ નામનો વ્યક્તિ છે, એને સેન્ટ મેરી સ્કૂલની પાછળ જે રેલવેનો ટ્રેક છે ત્યાંથી નકલી ચણી નોટો સાથે પકડી પાડવામાં આવ્યો છે. એને 2000 રૂપિયાની નકલી નોટો મળી છે. ઉપરાંત એનું બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે. આજે આરોપી છે મને. આની પહેલાં એ આંગળીયા પેઢીમાં નોકરી કરતો હતો અને ત્યારબાદ ધીમે ધીમે આ નકલી નોટોના જે આંગળીયા પેઢીની બંધ થઈ ગઈ એના બાદ એ નકલી નોટો બાબતે એના રવાડે ચડ્યો હતો. એની જે ઇતિહાસ છે, પૂરો ઇતિહાસ જો ગુનાહિત જોઈએ તો નોટબંધી સમયે પણ આ વ્યક્તિ જે જૂના દરની ચલણી નોટો 500 1000ની એની મોટી અમાઉન્ટ સાથે પોલીસ દ્વારા ઝડપી પડવામાં આવે